નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુથ વિદ્યાકુલ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 અને એકમ કસોટી બીજી જ્યારે આવે અને ગણિતનું પેપર હોય તો ગણિતનું આખું પેપર વિથ સોલ્યુશન ક્યાંથી મળે? યુથ વિદ્યાકુલ યુટ્યુબ ચેનલ પરથી મળે. ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો, દરેક વખતે તમારું કામ થઈ જશે. અહીંયા આવો, તમારું કામ થઈ જશે. ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરી દેજો. એકમ કસોટી 2 અને ગણિતનું જે પેપર છે એમાં આપણો સેક્શન એ છે, એમાં આપણને પહેલા પ્રશ્નમાં પૂછે છે 5 એમસીક્યુ છે. 2.8 અને 4.9 એ કયા ચરણનું બિંદુ છે, બે કેવા છે, પ્લસ છે. હવે આપણને બધાય હાઉ સિમ્પલ કન્સેપ્ટ ખબર છે કે આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, આ પ્લસ છે બેટા, પ્લસ છે ને આ બે પ્લસ છે, તો એ ક્યાં આવે? તો કે અહીંયા ક્યાંક આવે. તો પ્રથમ ચરણમાં જવાબ આવે. હવેનો જે કન્સેપ્ટ છે એ બહુ મસ્ત મજાનો કન્સેપ્ટ છે, થોડો યુનિક છે, થોડો કન્સેપ્ચ્યુઅલ છે. અહીંયા વિજ્ઞાનનો પણ એક કન્સેપ્ટ લાગુ પડશે. તમે 9મું ભણો છો, 8મું ચેપ્ટર ગતિવાળું ભણી ગયા હશો, એટલે તમને એક કન્સેપ્ટ અહીંયા કામમાં લાગશે. પહેલો તો બિંદુ 0-6, તો બિંદુ 0-6 ક્યાં આવે? અહીંયા ક્યાંક આવે. 0-6 કેમ? તો કે વાયામ એક્સયામ 0 છે અને વાયામ કંઈક આપેલો છે અને -6 આપેલો છે. ઉગમ બિંદુથી અંતર એટલે કેટલું? તો કે આટલું અંતર. અંતર હવે આ કેટલું થાય? -6. આપણને એમ થાય માઇનસ છે, પણ અંતર પૂછ્યું છે. અંતર અંતર ક્યારે માઇનસમાં હોય નહીં, આ વિજ્ઞાનનો કન્સેપ્ટ થયો, એટલે અંતર હંમેશા પ્લસમાં હોય. એટલા માટે જવાબ આવશે 6. પાયથાગોરસ કોના વિદ્યાર્થી હતા? લ્યો, પાયથાગોરસ થેલ્સના વિદ્યાર્થી હતા, ખ્યાતનામ વિદ્યાર્થી હતા, આપણે એમ કહીએ છીએ. યુક્લિડે તેના વિખ્યાત પુસ્તક એલિમેન્ટ્સનું કેટલા પ્રકરણ? તો 13 પ્રકરણો વિભાજન કર્યું. પૃષ્ઠની ધાર, પૃષ્ઠ એટલે તો કે સપાટી, માનો કે સપાટી છે, આ એની ધાર છે. ધાર છે, ધાર એટલે કે શું હોય? તો કે રેખા હોય. જવાબ શું આવે? રેખા. બરાબર. સેક્શન બી, આ બિંદુ કયા અક્ષ પર છે તે જણાવવાનું છે. હવે 2-0, એક સિમ્પલ કન્સેપ્ટ હું તમને સમજાવી દઉં કે યામ જો એક્સ 0 હોય તો એક્સ અક્ષ પર હોય, અને યામ જો 0y હોય તો એ વાય અક્ષ પર હોય. મતલબ કે એક્સ યામ 0 વાય અક્ષ ઉપર, ને વાય યામ 0 એક્સ અક્ષ ઉપર. અહીંયા વાય યામ 0 છે તો એક્સ અક્ષ ઉપર, અહીંયા એક્સ યામ 0 છે તો વાય અક્ષ ઉપર, અહીંયા વાય યામ 0 છે એક્સ અક્ષ ઉપર, અહીંયા એક્સ યામ 0 છે એટલે વાય અક્ષ ઉપર. હાઉ સિમ્પલ છે, એકદમ સરળ સિમ્પલ કન્સેપ્ટ છોકરાઓ. હા, તો આવી જ રીતે આ સેક્શન બી સી ડી બધાના જવાબો આપેલા છે. જો તમારે ડાઉનલોડ કરવું હોય સાહેબ, અમારા પીડીએફ જોઈએ છે. બોલો શું કરવાનું છે? તો પીડીએફ જોઈતી હોય ને તો પીડીએફ મેળવવા માટે આ એપ્લિકેશન ડાઉનલોડ કરો, કે ભાઈ દરેક ધોરણની એકમ કસોટીના સોલ્યુશનની પીડીએફ ફાઇલ પ્લે સ્ટોર ઉપરથી યુથ એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો. અને જે આ આપણી એપ્લિકેશન છે યુથ પેપર જનરેશન 1-12 એપ્લિકેશનમાં, તમારે લર્નિંગ સેક્શનમાં જઈ અને તમારા સ્ટાન્ડર્ડ મુજબ તમારે માનો 9મું ધોરણ ગુજરાતી માધ્યમનું સિલેક્ટ કરશો, એટલે અહીંયા સબ્જેક્ટ આવશે, સબ્જેક્ટની અંદર આ બધું આવશે, ત્યાંથી તમને બધી વસ્તુ મળી રહેશે. ભાઈ ભણવા માટે બધું ખુલ્લું આકાશ છે, જ્યાં ઉડવું હોય ત્યાં ઉડો. આપણી પાસે એટલા બધા સોર્સ છે, અમે તમને એટલું બધું આપીએ છીએ. તમારે કેમ ભણવું, કેવી રીતે ભણવું, કેમ આગળ વધવું, ટોટલી ઇન યોર હેન્ડ્સ, રાઈટ, તમારા હાથમાં છે બધું. હવે અહીંયા જો સોલ્યુશન માટે અહીંયા આપેલું છે, અહીંયા આપણે સેક્શન એનું સોલ્યુશન છે. 9-12માં ટોપ કરવા માટે યુથ એજ્યુકેશન દ્વારા પ્રકાશિત પેપર સેટ ને મટીરિયલનો ઉપયોગ કરો, કારણ કે અમે છે ને આઈએમપી આપીએ છીએ, અને એ આઈએમપી એટલા સોલિડ હોય છે, એટલા સોલિડ હોય છે કે બોર્ડના પેપરમાં એમાંથી જ પૂછાવવું પડે. હું કહું એમાં વિશ્વાસ ન કરતા, હું ખુદ કહું છું કે વિશ્વાસ ન કરતા, તો સાહેબ કેમ ખબર પડે તમે કયો છો સાચું છે? તો આપણી ચેનલની વિઝિટ કરો, એમાં જે લાઈવ સેશનમાં જે થોડાક 4-5 3-4 મહિના પહેલાના વિડીયોઝ જુઓ, અને એમાં જે આઈએમપી આપેલું છે ને પેપરનું સોલ્યુશન જુઓ, ત્યારે તમને ખબર પડશે કે સાહેબે શું આઈએમપી આપ્યું હતું ને શું પેપરમાં પૂછાણું છે. તમે 9મા ધોરણમાં છો, 9મું ધોરણ એટલે 10મા ધોરણનો પાયો, અને 10મા ધોરણના પાયાને મજબૂત કરવા માટે 9મું ધોરણ સ્ટ્રોંગ હોવું જોઈએ. એટલા માટે હું તમને કહું છું કે યુથ વિદ્યાકુલ યુટ્યુબ ચેનલ છે તમારા માટે વરદાન સાબિત થવાની છે. અહીંયા જો આપણો પ્રશ્ન નંબર 6 તો સોલ્વ કરાયો, 7મો છે, અહીંયા એનું ફૂલ સોલ્યુશન આપેલું છે, રાઈટ. પ્રશ્ન નંબર 8માં આ પહેલા કૃતિમાં એસી બરાબર બીડી હોય તો સાબિત કરો કે એબી બરાબર સીડી, અહીંયા સોલ્યુશન છે. એસી બરાબર બીસી થાય તેવું બિંદુ એ અને બીની વચ્ચે હોય તો સાબિત કરો કે એસી બરાબર 1/2 એબી છે. સાબિતી અહીંયા આખી આખી જવાબ આપેલા છે. તમારાની પીડીએફ મેળવવી હોય તો એપ્લિકેશન ડાઉનલોડ કરો. અહીંયા શું છે? સમતલમાં શિરોલંબ રેખાને ક્યાં અક્ષ તરીકે? શિરોલંબ, લંબ એટલે 90ના ખૂણે ઊભો એવું, એને વાય અક્ષ કહેવાય. અને એક્સ અક્ષ અને વાય અક્ષ જ્યાં છેદે એને શું કહેવાય? તો કે ઉગમ બિંદુ, અથવા એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઓરિજિન. અથવા તમને કોઈ ભવિષ્યમાં કોઈ પરીક્ષામાં પૂછાય કે ઉગમ બિંદુના યામ કેટલા, તો કે ઓ 0-0, ઓરિજિનનો ઓ
0 0 xm 0 ym 0 બરાબર. ત્યારબાદ આપણી ચેનલ છે પ્લે, જો અમે પ્લેલિસ્ટ બનાવી દીધા છે ધોરણ 9 નું મેથ્સ નું, આઈએમપી 2023-24, એસએસ આઈએમપી 2023-24, સાયન્સ આઈએમપી 2023-24, ઇંગ્લિશ આઈએમપી 2023-24, ગ્રામરના આઈએમપી ટોપિક છે બરાબર. એવી જ રીતે ધોરણ 10 નું કરી દીધું છે, ધોરણ 11 નું કરી દીધું છે. તમારા ભાઈઓ બહેનોને કહી દેજો 11-12 કોમર્સની અહીંયા સોલિડ કન્ટેન્ટ અહીંયા આપવામાં આવે છે, વેરી ગુડ રીતે આપવામાં આવે છે, વેરી વેલ મેનેજ્ડ રીતે આપવામાં આવે છે. દરેક વસ્તુ અહીંયા તમને શીખવવામાં આવશે કે કઈ રીતે. હજી કદાચ તમે ચેનલ વિઝિટ કરશો ને ત્યારે તમને ખબર પડશે. જો નવા નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી જ દેજો, કારણ કે અહીંયા ખજાનો છે, તમારા માટેનો ખજાનો છે. સેક્શન સી અહીંયા આપણને કીધું છે કે એ બી સી ડી ઈ ના યામ શોધવાના છે. તો પેલા એ આઈ રયુ, બી આઈ રયુ, સી અહીંયા છે, ડી અહીંયા છે, ઈ હમણાં જ શીખવાડ્યું એક્સ અક્ષ ઉપર છે તો એક્સ યામ 4, વાય યામ 0. વાય અક્ષ ઉપર છે તો એક્સ યામ 0, વાય યામ 3. અહીંયા માઇનસ 5 છે તો એક્સ યામ માઇનસ 5, વાય યામ 0. અહીંયા માઇનસ 4 છે તો 0 માઇનસ 4. અહીંયા એક્સ યામ શું છે? 2/3 અને વાય યામ શું થાય? 0. લ્યો બોલો, હાવ સિમ્પલ કન્સેપ્ટ છે. એટલે આ ત્રીજું પાંચમું ચેપ્ટર તો લલ્લુડિયું પપ્પુડિયું કહેવાય, એમાં કાંઈ અઘરું આવે જ નહીં બરાબર. વ્યાખ્યાઓ આપો છો, ચોરસ છે, લંબ રેખાઓ છે, સમાંતર રેખાઓ છે, અને ભવિષ્યમાં કદાચ તમને કોઈ વર્તુળની ત્રિજ્યાની પૂછે તો આવડતી હોવી જોઈએ કે વર્તુળના કેન્દ્ર અને વર્તુળ પરના કોઈ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહેવાય. હા મોજે હા. હે તો આ છે આપણા 9મા ધોરણનું પેપર સોલ્યુશન, અને હજી સેક્શન ડીમાં પણ સોલ્યુશન છે. એ પહેલાં તમને હું કહી દઉં કે ધોરણ 9-12ના ફ્રી લાઈવ લેક્ચર મેળવવા માટે પ્લે સ્ટોર પરથી વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરો બરાબર. વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરશો અને કંઈ પણ ઇન્ક્વાયરી હોય, કંઈ પણ પ્રશ્ન હોય તો 99-2-44-45-400. વિદ્યાકુલ એપની વિશેષતાઓ શું છે? તો કે લાઈવ ક્લાસીસ, રેકોર્ડેડ ક્લાસીસ, આઈએમપી નોટ્સ, પ્રેક્ટિસ મટીરિયલ, ડાઉટ સેશન, વોટ્સઅપ સપોર્ટ, મોટિવેશનલ સેશન, સેમ્પલ પેપર સોલ્યુશન ફોર બોર્ડ સ્ટુડન્ટ્સ. એટલે તમે જ્યારે 10મા આવશો ને ત્યારે અમે સેમ્પલ પેપર 5-5 સોલ્વ કરાવીશું, લાઈવ કરાવીશું, 2-2 કલાક, 3-3 કલાક. લાવ વિદ્યાકુલના બાળકો ભણી ભણીને કેટલાય ટકા મેળવેલા છે, સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણેથી આજ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અને ટોપર બની રહ્યા છે, ત્યારે એના ઇન્ટરવ્યુ અમારી ચેનલ ઉપર મૂકેલા છે. એટલે ખાસ વિઝિટ કરી અને ઇન્ટરવ્યુ પણ જરા જોજો બરાબર. એટલે તમને ખ્યાલ આવશે કે વિદ્યાકુલ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે શું સિંહ ફાળો આપી રહ્યું છે. એ માટે તમારે ચેનલની વિઝિટ કરવી પડે. આ સેક્શન ડી છે, આ 12 બિંદુઓ આપેલા છે અને 12 બિંદુઓને આપણે યામ જણાવવાના છે. અને જે પ્રશ્ન પૂછો, એચના એક્સ યામ કીધું હોય તો બિંદુ એફના યામ કીધા હોય, આઈના વાય યામ, અને જવાબ સાથેની પીડીએફ તમને આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા છે કે તમારું પેપર સારું જ જવાનું છે. બબાય, ટેક કેર, અને આવી જ રીતે વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હો બબાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, જય ગણિત.